એકમ અને માપન સ્વાધ્યાય બે પોઈન્ટ ઓગણીસ નજીક દેખાતા બે તારા સ્ટાર્સનું અંતર માપવા માટે પરિચ્છેદ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ એકની દ્રષ્ટિસ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આપણી દ્રષ્ટિસ્થાન ભેદનો કન્સેપ્ટ જે હતો ને બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક આપણી જે બુક છે બુકમાં બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ એકમાં દ્રષ્ટિસ્થાન ભેદ સમજાવેલું છે ઓકે એ મેં ઓલરેડી આપણો વિડીયો બની ગયો છે એ તમારે જો તમે બાકી હોય જોવાનું તો પહેલાં એ જોઈ લો ને પછી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ ઓકે ઉપયોગ કરવામાં આવેલ છે તો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં છ મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા એ બી છે મતલબ પૃથ્વી જ્યારે સ્ટાર્ટ કરે છે ત્યારે આ એનો એ બિંદુ છે અને છ મહિના જો તમને આપણને ખબર છે કે એક વર્ષમાં એક આખે આખું રાઉન્ડ પૂરું કરે તો છ મહિનામાં કેટલું રાઉન્ડ પૂરું કરશે તો કે અડધો રાઉન્ડ પૂરું કરશે છ મહિનામાં એણે આંતરેલું જે છે ક મતલબ અંતર જે છે એ અડધો આંતરાશે અને એ જે રેખા જે બનશે એ રેખા બની જશે શેની રેખા બની જશે તો પૃથ્વીની કક્ષાની વ્યાસ બની જશે એ શું બની જશે પૃથ્વીની કક્ષાનો વ્યાસ બની જશે એ અને બી બિંદુને જોડતી રેખા બનશે એ શું બનશે પૃથ્વીની કક્ષાનો વ્યાસ બની જશે એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ ને એ બરાબર છે તો કે ત્રણ ગુણ્યા દસની અગિયાર મીટર જેટલી લગભગ છે આનું મૂલ્ય આપણને ડી ડીનું મૂલ્ય કેટલું આપી દીધું છે ત્રણ પોઈન્ટ અગિયાર મીટર આપી દીધું છે ઓકે જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં આટલું મોટું ડિસ્ટન્સ હોવા છતાં આ બે તારાઓ એટલા બધા દૂર છે કે ત્યાં જે આંતરતો જે ખૂણો છે એ ખૂણો કેટલો દર્શાવ્યો છે એક સેકન્ડ દર્શાવ્યો છે

એક સેકન્ડ બરાબર હોય છે તો એક પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે હવે તમને અહીંયા પારશેકની વ્યાખ્યા આપી દીધી છે કે ભાઈ પાર્સેક કોને કહેવાય તો કે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા તારા સાથે એટલે કે અહીંયા જે ખૂણું આંતરતું હશે ને તમે જુઓ પૃથ્વીની સરેરાશ ત્રીજ્યા કેટલી થશે તો સરેરાશ ત્રીજા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું આ અંતર જે છે આ સરેરાશ ત્રીજા થઈ જશે બરોબર ને આ સરેરાશ ત્રીજા થઈ જશે અને આ જે સરેરાશ ત્રીજા જે છે એની જે રેખાઓ મતલબ તારાને તારા સાથે જેટલો ખૂણો આ બે જે રેખાઓ છે એ તારા સાથે જે ખૂણો આંતરતા હશે એન એટલું જે અંતર છે આ જે અંતર છે એ અંતરને શું કહેવાય છે એક પાર્સેક કહેવાય કહેવામાં આવે છે તો પારસેક એ અંતર છે જેમાં પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રીજા તારા સાથે એક ખૂણો જેટ મતલબ એક સેકન્ડ જેટલો ખૂણો આંતરતી હોય જ્યારે અહીંયા એક ખૂણો હોય મતલબ મારે આને એક ખૂણો કરવા માટે આ અંતર જે જેટલું જોઈશે એ અંતર એક પારસેક થાય અહીંયા એક ખૂણો આંતરવા માટે આ જે અંતર જોઈએ એ અંતરને મારે શું કહેવાય એક પારસેક કહેવાય ખ્યાલ આવી ગયો ને ઓકે તો સિમ્પલ છે આમાં કંઈ બહુ ઓલરેડી મેં આ તમને પાર્સેકની વ્યાખ્યા ઓલરેડી મેં કરાવેલી છે આગળ આપણે એકમને માપનના શરૂઆતના ત્રણ ચાર વિડીયો જે હતો ને હતા ને તો મોટા અંતરોનું માપનમાં જે દ્રષ્ટિસ્થાન ભેદનો કન્સેપ્ટ કરાવ્યો ને એમ જ મેં આ બધા કન્સેપ્ટ તમને કરાવી દીધા દીધેલા છે તો તમારે જો બાકી હોય તો તમે પહેલાં એને જોઈ લો તો તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે ઓકે હવે આપેલી વિગત શું છે અને આપણે શોધવાનું શું છે મારે શોધવાનું છે શું કે એક પારસેકનું મૂલ્ય શોધવાનું છે મીટરમાં હવે અહીંયા તમને વ્યાખ્યા કહી દીધી છે કે એક પારસેક શું છે તો કે ભાઈ આ રેખા અને મતલબ આ બે રેખાઓ આ બે રેખાઓ આ જે તારાઓ સાથે ખૂણો આંતરે છે એટલે કે એક અહીંયા આપી દીધો છે ઓલરેડી એક સેકન્ડ જેટલો ખૂણો છે એક સેકન્ડ જેટલો ખૂણો આંતરવા માટે આ જે અંતર હોય એ અંતરને એક પાસે કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ કન્સેપ્ટ શું કહે છે થી ઇઝ ઇક્વલ ટુ વેરી ગુડ આર ભાગ્યા ત્રીજા એટલે સામેની બાજુ ભાગ્યા ત્રિજ્યા તો આપણે લખી શકીએ અહીંયા આપેલી વેલ્યુને આપણે થોડીક મૂલ્યાંકન કરી નાખીએ પૃથ્વીની કક્ષાનો વ્યાસ આપણને કેટલો આપ્યો ત્રણ ગુણ્યા દસની અગિયાર તો ત્રિજ્યા કેટલી થશે એની અડધી થઈ જશે એટલે કે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર દ્રષ્ટિસ્થાન કોણ કેટલો આપી દીધો છે તો એક સેકન્ડ ને એક સેકન્ડ કેટલા રેડિયન થાય તો કે ચાર પોઈન્ટ આઠ ચાર સાત ગુણ્યા દસની માઇનસ છ રેડિયન થશે બરાબર અને માની લીધું કે આપણે તારાનું જે અંતર છે ને તારાનું અહીંયાથી આ તારાનું અંતર જે છે એ કેટલું છે એલ છે એ આપણે માની લીધું છે તો જો તારાનું અંતર એલ હોય તો તો તેથી આપણે લખી શકીએ કે થીટા ઇઝ ટુ શું થાય સામેની બાજુ એટલે આ શું થશે આર બરોબર ને આ શું થશે આર ભાગ્યા પાસેની બાજુ અથવા ચાપ ભાગ્યા ત્રીજ્યા ચાપ ભાગ્યા ત્રીજ્યા એટલે એલ થઈ જશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય એલ દ્રષ્ટિ સ્થાન ભેદનો કન્સેપ્ટ લીધો મારે શું શોધવું છે એલ શોધવું છે તો એલ ઇઝ ટુ શું થઈ જશે વેરી ગુડ આર બાય થીટા થઈ જશે અને r ની વેલ્યુ પણ આપણને આપેલી છે થીટાની વેલ્યુ પણ આપણને આપેલી છે વેલ્યુઝ મૂકો તો એલનું મૂલ્ય મળશે તો એલ શું થશે ભાઈ બોલો દેખાય છે નીચું થઈ જશે થોડું ઓકે વાંધો નહીં ચાલો તો એલ ટુ શું થશે આર આરનું મૂલ્ય કેટલું વેરી ગુડ વન પોઈન્ટ ફાઈવ ટેન મીટર આ કેટલું અંતર થશે કે ફોર પોઈન્ટ એઇટ હે ને આપણે રેડિયનમાં કરવું પડશે ને કન્વર્ટ આ સેકન્ડ જે છે એને રેડિયનમાં કન્વર્ટ કરવું જ પડશે ઓકે તો આ થશે ફોર પોઈન્ટ એઇટ ફોર સેવન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ રેડિયન ઓકે મીટર પર રેડિયન અને આનો જે જવાબ આવશે આનો જે જવાબ આવશે એ જવાબ કેટલો આવશે ચલો જલ્દીથી કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર થઈ કેલ્ક્યુલેટ કરો તો તમે એને કેલ્ક્યુલેટ કરશો તો અબાઉટ આનો જે જવાબ આવશે એ કેટલો આવશે થ્રી પોઈન્ટ ઝીરો નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સટીન મીટર ઓકે અને સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખતા એ કેટલું થઈ જશે તો કે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સટીન મીટર ઓકે નીચેનું નહીં દેખાય તો એને હું આ બાજુ લખી દઉં છું તો આ થઈ જશે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ અબાઉટ અબાઉટ કેટલું થઈ જશે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સટીન મીટર જે આપણને ખ્યાલ છે ઓકે એક પાર્સેકનું મૂલ્ય કેટલું હતું તો તમને ખ્યાલ છે કે ભાઈ એક પારસેક એક પારસેક કોના બરાબર થાય તો કે ભાઈ થ્રી પોઈન્ટ કેટલું હતું વેરી ગુડ જીરો એટ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સટીન મીટર આ વેલ્યુ હતી તો આ વેલ્યુને તમે રાઉન્ડ ઓફ કરશો તો એ કેટલું થઈ જશે થ્રી પોઈન્ટ જીરો મતલબ અને અબાઉટ રાઉન્ડ ઓફ કરતા કેમ કે આપણને જે સાર્થક જો એ સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે સોલ્વ કરશું તો એ કેટલું થઈ જશે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સટીન મીટર ઓકે તો અહીંયા આપણે એ વેલ્યુઝ જે મળશે લંબાઈની વેલ્યુ કેટલી મળશે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સટીન મીટર